बुलाए कि वो दौलत भी ले लो, वो सोलत भी ले लो, वो कागज की कश्ती अपने अपने भूली गया, बताए बताए मूल्य भूली गया अपने 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 याद करो कि पहला अपने समय से केवो तो एक घर में त्री जना रहता था અને ત્રીએ ત્રી જણા વ્યવસ્થિત રહેતા હતા, કોઈને કોઈ પ્રશ્ન જ નહોતો. એક ઘરમાં આવડું ઘર હોય ને એમાં 30 વ્યક્તિ રહેતા હતા, અને એમાં બાપાની તો મર્યાદા હોય, એમ ખુરશી રાખીને બેસી જાય, જે બેનો આવે ને ઉપર ચપ્પલ લઈને આવે, બેનો ઉપર ચપ્પલ લઈને આવે એ મર્યાદા, એને બધા જવાબ દેવા પડે, ક્યાં ગયા હતા, હું છું તું, અડધી કલાક તો અહીંયા ઓસરીએ મિટિંગ થાય, પછી અંદર તો અલગ મિટિંગો હોય, અડધી કલાક તો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એમની સાથે વાતચીત કરવી પડે. આપણી પાસે સમય નથી, હવે આપણી પાસે સમય નથી, આપણે એની સાથે માવતરો સાથે વાત નથી કરતા. તમે માવતરો સાથે વાત નહીં કરો ને તો એક સમય એવો થાય કે તમારા સંતાનોમાં સર્જન શક્તિ આવશે જ નહીં. હું એટલો બધો ઉમદારી કે ખૂબ જ આગળ વધતો હોય ને તો મેં માં છે ને માના ખોળામાં સૂઈને ઘણી બધી વાર્તાઓ સાંભળી, મેં ઘણી બધી વાર્તા સાંભળી. મારો જીયાન છે તેની મમ્મી પાસે ન રહી, મા પાસે રહી, મા ન હોય એટલે પૂરું થઈ જાય ત્યારે ધબધબ આખા ઘરને ઉપાડી લે, કારણ કે એના મમ્મી એને કહી, એના મમ્મી એને કહી, બેટા તું ન્યા જા, બેટા તું ન્યા જા, બેટા તું ન્યા જા, તને શીખવા મળશે. તો હું તમને એમ કહું છું કે આપણા સંતાનોને આવું, આ બહેનો બેઠી છે, એટલી બહેનો છે આજુબાજુ ત્યાં આવી છે, જાગ્યા ત્યાંથી સવાર લગભગ તો બધા અમલવારી કરે જ છે, સાસુ સસરા અને મા બાપ સમજે જ છે, પણ જે નથી સમજતા એ યાદ રાખજો કે તમારા સંતાનો તમને આમ ખૂનના પાણી રડાવશે. બધું આઈને આઈ જ છે, બીજું કાંઈ નથી, આઈને આઈ જ છે. એટલે આપણે જાગ્યા ત્યાંથી સવાલ આ વસ્તુને આપણે મગજમાં ફિટ કરી દેજો ને, ફિટ કરવી ખૂબ જ જરૂરી છે. માવતરોને વ્યાજનો વ્યાજ ખૂબ જ વાલો હોય છે, વ્યાજનો વ્યાજ ખૂબ જ વાલો હોય છે.